મિત્રો નમસ્કાર જે તત્વ આંખને નથી દેખાતું એવું તત્વ હંમેશા આપણી સાથે હોય છે અને આપણા જીવનની વ્યવહાર કહીએ આપણા જીવનનું જે ગાડું કહીએ એ ચલાવતું હોય છે માણસ મુત્સદી રહીને ચતુર રહીને ચાલાકીપૂર્વક પૂર્વક ષડયંત્રો કરીને ઘણી વખત જીત મેળવવા માટે પ્રયત્ન કરતો હોય છે પણ ખરી જીત આપનારું તત્વ આપણી આસપાસ હોય છે અને એ આપણા અંદરૂરી જે વ્યવહારો છે આપણું ચરિત્ર છે આપણું શીલ છે એને ચેક કરતું હોય છે એવું કોઈ રોધ વિશ્વકાનૂન આપણી સાથે વ્યવહાર કરે છે થોડુંક લખ્યું છે અંદરથી આપણે કેવું હોવું જોઈએ કેવા મંગલકારી રહેવું જોઈએ સમાસ છે વ્યવહાર કરવાનો આવે ત્યારે દૃષ્ટ લોક આપણે કે સઠ પ્રથા સઠમ નીતિ જેવા સામે તેવા બનો પણ છતાંય આમો માણસ રાક્ષસ છે તો આપણે રાક્ષસ બનવાની જરૂર નથી પણ આપણી પદ્ધતિમાં એની સાથે જે વ્યવહાર કરીએ છીએ એ પદ્ધતિમાં આપણે ધ્યાન આપવાની જરૂર છે પણ અંદરથી તો આપણું શીલ મક્કમ હોવું જોઈએ પવિત્ર વિશુદ્ધ હોવું જોઈએ સરસ લખ્યું છે થોડું વાંચું છું તમારું જે આસન છે તે કદી ન છોડો પરિસ્થિતિ વણસે ત્યારે અડગ રહો બોલવું પડે ત્યારે બોલો મૌન રહેવું પડે ત્યારે મૌન રહો તમારી ફરજ અને તમારા અધિકારો સાથે બાંધછોડ ન કરો તમે ઊંચ હોદ્દા પર બેઠા હો ત્યારે પણ અને તમારી સામે કોઈ ઊંચ હોદાની વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો આવે ત્યારે પણ તમે ભલે પરિસ્થિતિને કાબૂમાં રાખવા થોડા મુત્સદી બનો પરંતુ તે મુત્સદગીરીમાં સિદ્ધાંતો અને હેતુઓ વિશુદ્ધ હશે તો પરિણામ શુભ આવશે સામેની વ્યક્તિ તમને ક્ષણે ક્ષણ માપે છે તમે ત્યારે અને ક્યારે તમે ત્યારે અને ક્યારેય બહુ અસહજ ન બનો બીજાને જેવું લાગે તેવું પરંતુ તેને ગમવા કે તેની પાસેથી ધાર્યું કામ લેવા તમે તેની સાથે એટલા બધા સહમત થઈ તમારી પ્રકૃતિ વિરુદ્ધના અસહજ બની ન જાઉં એટલા બધા આપણે એમાં ઓતપ્રોત ન થઈ જાય કે બસ આ કામ હવે મારે તારી પાસેથી કઢવું છે ને હું મારા સિદ્ધાંતોને અભરાએ ચડાવી દઉં ને તને ગમે છે એવું બધું કરવા લાગવું એમ નહીં આપણે સહજ રહેવાનું જેવા છીએ એવા આપણે હોવા જોઈએ કેમ કે ત્યારે તમને તમારી જાત જ ખટકશે જો આપણે અસ્વસ્થ થયા તો પાછળથી આપણી જાત ખટકશે હા તમારું શૌર્ય તમારું પરાક્રમ અને તમારી પદ્ધતિ જરૂર પ્રસ્તુત કરો તે ખુલ્લી કરો અને કહો અને ખરી રીતે તો તે જ તમને પરિણામ આપશે બહારની પોલિસી અને બહારના પ્રપંચો કરતાં અંદરૂરી સહજતા અને પવિત્રતા જ પરિણામ આપતી હોય છે નિષ્કપડતા જ પરિણામી છે સર્વનું સુખ અને સર્વનું કલ્યાણ જ તમારું કલ્યાણ અને તમારું સુખ છે હા બહારથી કડક દેખાજો પરંતુ અંદરથી કદી દૃષ્ટ ન બનો કોઈ વેળાએ મુત્સદી ભલે થજો પરંતુ કદી અસહજ ન બનજો મુત્સદીનો અર્થ પ્રપંચ કરવો તે નથી મુત્સદીનો અર્થ આપણે પ્રપંચ રચવો એ નથી મુત્સદીનો અર્થ ફક્ત એટલો જ કે સામેના માણસ પાસેથી તમારે જે કામ લેવાનું છે તે કામ માટે તેની માનસિકતાનો પૂર્વ ખ્યાલ કરી તમારી તેની સાથે એવો વ્યવહાર માંડવાનો છે કે તે તમારા સ્વભાવમાં છે એને ખબર પડવી જોઈએ કે મારો આ સ્વભાવ છે સ્વભાવમાં નથી તેવું અસહજ નહીં પણ જે સ્વભાવમાં છે તેવું કંઈક અનન્ય તમારામાં જે સ્વાભાવિક છે તેને પ્રસ્તુત કરી સામેના માણસને તમારા પ્રભાવમાં કરવો તે મુત્સદીનો ખરો અર્થ છે નહીં કે દૃષ્ટતા પ્રપંચ સ્વાર્થ કે પાપ કરીને સામેના માણસને છેતરીને પ્રભાવમાં રાખવો ડરીને નહીં પણ લડીને કહો કે દોસ્ત બસ હું આ અને આવો છું મેં મારા કુદરતને સંભાળ્યો છે મેં તેના પરિણામો પણ નિહાળ્યા છે મને લાગે છે કે મારો ઈરાદો નેક છે અને કુદરતના ઋતુ પર મને ભરોસો છે કુદરત તારી કે મારી રીતે નહીં કુદરત તેની રીતે ચાલે છે કુદરત કુદરતની રીતે ચાલે છે આજની આપણી વ્યવહારની રીત જ આપણા ભવિષ્યની કાલ બને છે બહારથી ભલે તીખા થઈએ પણ અંદરથી મંગલ રહીએ તેરા ભી મંગલ હો મેરા ભી મંગલ હોવ એટલે આ પોઝિટિવ થિંકિંગનો એક ભાગ છે સર્વત્ર સુખીને સંતુ જે આપણે કહીએ છીએ બધા જગતનું મંગલ થાવું આવી જે ભાવના છે એ આપણે પ્રપંચ રચી રચીને નહીં કોઈ ષડયંત્ર કરીને નહીં કોઈ એવી મુત્સદીગીરી ન કરીએ કે જેમાં આપણું વ્યક્તિત્વ આપણે ખોઈ દઈએ કોઈ પણ માણસ હોય તેને સામે કહીએ કે ભાઈ હું આવો છું અને એ રીતના જો આપણે ચાલીએ તો કદાચ વર્તમાનની હાર જીત જુદી પણ આવે પણ અંદરનો સંતોષ અંદરનું સુખ અને ભવિષ્યનું કલ્યાણ એમાં જ છે